નિર્માણ પસ કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પર્સ કાર્યક્રમ હંમેશા તમારા માટે વાર તહેવારો ખૂબ સુંદર રીતે સેલિબ્રેશન માટે લઈને આવતું હોય છે અને આજે નિર્માણ પસ કાર્યક્રમમાં અમૃત મેકવાને આપણને ઇન્વાઇટ કર્યા છે તેમના ઘરે ક્રિસમસ સેલિબ્રેશન થઈ રહ્યું છે તેમનો સમગ્ર પરિવાર ક્રિસમસની ઉજવણી ખૂબ ધામધૂમથી કરે છે અને તેઓ આજે આપણને પોતાની વાતો શેર કરશે કે ક્રિસમસ કેમ સેલિબ્રેશન કરવામાં આવે છે આ તહેવારનું મહત્ત્વ તેમની દૃષ્ટિએ શું છે તો ચાલો આજે તેમના પરિવારની મુલાકાત લઈએ અને ક્રિસમસ સેલિબ્રેટ કરીએ ક્રિસમસના દિવસે જ્યારે તમે કોઈ ક્રિશ્ચિયનના ઘરે જશો તો તેમનું ઘર કેટલું સુંદર ડેકોરેશન હોય છે તે હું તમને બતાવું કે ખૂબ સુંદર મજાની અહીંયા લાઇટ લગાવવામાં આવી છે અને લાઇટને પણ ખૂબ સુંદર રીતે ડેકોરેટ કરી છે એ નેટવાળી જાળી છે તેને લઈને અહીંયા જે ડેકોરેશન કરવામાં આવ્યું છે એ અહીંયા જાતે જ કરવામાં આવ્યું છે સુંદર મજાના સ્ટાર લગાવવામાં આવ્યા છે ક્રિસમસ ટ્રી પણ શણગાર કરવામાં આવ્યો છે અને તમે જોઈ રહ્યા છો કે ઘરને કેટલું સુંદર સુશોભિત કરવામાં આવ્યું છે ક્રિસમસના દિવસે ઘરના આંગણાની અંદર અગાસીની અંદર સ્ટાર તો લગાવવામાં આવે જ છે સાથે સાથે ઘરમાં પણ ખૂબ સુંદર મજાનું ડેકોરેશન કરવામાં આવે છે અને મેકવાન સાહેબની ફેમિલી છે તેમણે પણ ખૂબ સુંદર મજાનું અહીંયા ડેકોરેશન કર્યું છે હોમને તેમની દીકરીએ ડેકોરેટ કર્યું છે અહીંયા સ્ટાર લગાવવામાં આવ્યા છે સુંદર મજાની લાઇટિંગ કરવામાં આવી છે આખા ઘરને ખૂબ સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો કે ક્રિસમસ ટ્રી પણ છે સાથે સાથે એક નાનું અમતું ક્લોઝ પણ બનાવવામાં આવ્યું છે અને તે પણ બધી વસ્તુઓ છે એવા અલ્પસાધ્ય વ્યક્તિઓ પાસેથી ખરીદી કરવામાં આવી છે કે જેમનું તેમનું પણ ગુજરાન ચાલે દરેક વસ્તુનું અહીંયા ખૂબ સુંદર ધ્યાન રાખવામાં આવ્યું છે તમે અહીંયા જોઈ રહ્યા છો કે કેટલું સુંદર મજાનું ડેકોરેશન છે ઘરની અંદર નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ પલ્સ કાર્યક્રમ હંમેશા દરેક તહેવારો સેલિબ્રેટ કરતો હોય છે અને ક્રિસમસનો તહેવાર છે અને ક્રિસમસ આપણે બધા જ જાણીએ છીએ આપણને કેટલું અટ્રેક્ટ કરે છે ક્રિસમસ ટ્રી સાંતા ક્લોઝ અને આ પ્રેમનો વ્યવહાર આપણે દર વર્ષે નિર્માણ પર્સ કાર્યક્રમમાં હંમેશા વાતો કરતા રહેતા હોય છે તહેવાર સેલિબ્રેશનની અને આપણને ઇન્વાઇટ પણ કર્યા છે સાહેબે આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ પલ્સ કાર્યક્રમમાં અને સર આજે તો તમે જે ક્રિસમસનો તહેવાર છે એમાં અમને સેલિબ્રેટ કરવા માટે તમારા ઘરે ઇન્વાઇટ કર્યા છે તો સર આજે નિર્માણ પલ્સ તમારા ઘરે આવ્યું છે સૌ તો કેવું લાગે છે તમે લોકો આવો એટલે અમને તો સારું લાગે જ બધા અમારા તહેવારમાં ઉજવણી કરવા માટે ભાગ લેવા માટે આવો હોય એટલે અને આમાં એ આ તહેવાર આખી દુનિયામાં બધા છે ખાલી ક્રિશ્ચિયન્સ પૂરતો લિમિટેડ છે જ નહીં આખી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ પૂરેપૂરા આનંદથી પૂરા પૂરા એન્જોયથી કે નહીં ઉજવી શકે ક્રિસમસનો તહેવાર છે તો તમે કેવી રીતે સેલિબ્રેટ કરો છો પહેલા તો જ્યારે તમે એન્ટર થાવ તો તમારું ઘર કેટલું સુંદર રીતે સુશોભન કરવામાં આવ્યું છે ક્રિસમસ ટ્રી છે 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 ક્લોઝ અને કેટલું સરસ ડેકોરેશન એકદમ પોઝિટિવ વાઇબ્સ આવે છે તમારા ઘરમાંથી ક્રિસમસ આવે એટલે નોર્મલી જેમ બીજા તહેવારોની અંદર દરેક પોતાના ઘરોને શણગારતા હોય એ પ્રમાણે અમે બી અમારા ઘરોને શણગારતા હોય છે પણ અમારી વિશેષ આઈડેન્ટિટી એવું હોય છે કે એક સ્ટાર લાગે છે દરેક ઘરની આગળ એ એ વાતની યાદ એવડાવવા માટે લાગે છે કે જ્યારે ઈસુક્રીજ જન્મવાના હતા તો આકાશની અંદર ધૂમકેતું ટાઈપનો એક સ્ટાર ઈશ્વર તરફથી મૂકવામાં આવ્યો હતો અને એને ફોલો કરતાં કરતાં ત્રણ પૂર્વ તરતના રાજાઓ છેક બેથલેમ સુધી પહોંચેલા જ્યાં એ જન્મેલા અને એમને જોઈને ત્યાં આગળ જઈ એમનું ભજન કરેલું એમની પૂજા કરેલી અને એ લોકોએ આનંદ કરેલો એ એની યાદમાં દરેક ઘર આગળ એક સ્ટાર લગભગ મહિના અગાઉ લાગી જતો હોય છે બીજી એક આઈડેન્ટિટી છે દરેક ઘરમાં લગભગ ક્રિસમસ ટ્રી લાગતું હોય છે બરાબર એ ક્રિસમસ ટ્રીને ભેટ સોકાતોથી સજાવવામાં આવતું હોય છે લાઇટિંગથી સજાવવામાં આવતું હોય છે અને ઘરને અંદરને બહાર લાઇટિંગ અને તોરણોથી સજાઈને અપ ટુ ડેટ ઘર બનાવવામાં આવે છે કે આવનારને બી જોઈને આનંદ થાય ખાસ કરીને બાળકો તો બહુ જ આ ખાસ કરીને અન્ય ધર્મી અમારા જે મિત્રો હોય છે એ તો યાદ રાખીને બધા જ ક્રિસમસની રાહ જોતા હોય છે ભાઈ આવેલ અમે અમારા બાળકોને લઈને આવીએ ક્રિસમસ ટ્રીની જોડે લોકો ફોટોગ્રાફી કરાવતા હોય છે વિડીયોગ્રાફી કરાવતા હોય છે અને સ્વીટને ને બધું બનાવેલું હોય ખાસ કરીને કેક એક અમારી આઈડેન્ટિટી છે કે ક્રિસમસ હોય એટલે ક્રિસમસની કેક હોય જ અને એ કેકને બધા અમે સાથે બેસીને ખાતા હોય છે મીઠાઈ મુકાઈને ખાતા હોય છે એકબીજાને મળીએ છીએ ગળે મળીએ છીએ વિશ કરીએ છીએ એકબીજાને અને આનંદ કરતા હોય છે સ્ટારની તમે વાત કરી તો સ્ટાર નું જે રહસ્ય શું કહેવાય અને સ્ટાર એટલે કે પોઝિટિવ એનર્જીનો સંચાર કરતું કહેવાય છે કે લાઇટિંગ કરવામાં પણ આવે છે એટલે એ સ્ટાર શું કહેવા માંગે છે સ્ટાર નોર્મલી એક વાયકાઈ વે છે કે કોઈ મહા વ્યક્તિ જન્મવાની હોય દુનિયામાં આવવાની હોય તો એના સંકેતરૂપી છે ને આકાશની અંદર છે ને એક ચમકતો તારો દેખાતો હોય છે અને ખ્રિસ્તનો જન્મ થયો એના હજારો વર્ષ પહેલાં એની આગાહી થઈ ગયેલી બરાબર અને ખ્રિસ્ત જન્મવાના હતા એટલે એ સ્ટાર આકાશની અંદર ઉગ્યો અને એ બધી ભવિષ્યવાણીઓ બીજા લોકોએ પણ જાણેલી વાંચેલી એટલે સ્ટાર ઊગ્યો એટલે એમને ખ્યાલ આવી ગયો કે પ્રભુ ઈસુનો આવવાનો સમય થઈ ગયો છે તો એનો ફોલો કરતાં કરતાં ત્રણ રાજાઓ જેમના માગી રાજા તરીકે ઓળખે છે એ લોકો પૂર્વ દિશા તરફથી આવેલા અને એ સ્ટાર જ્યાં જઈને થંભ્યો ત્યાં એમણે ઈસુ ખ્રિષ્ણને એ ગભાણમાં જન્મેલા જોયા એને પછી એમણે સોનું બોળ લોબાણથી એમનું પૂજન કર્યું એમનું અભિવાદન કર્યું અને આનંદ કરીને પછી એ લોકો ગયેલા ભગવાન ઈસુ ખ્રિસ્ત ગભાણમાં જન્મ્યા તેની પણ લોકવાયકાઓ છે કે એક પવિત્ર જગ્યા અને પણ ગભાણ તો ભગવાને ત્યાં જન્મ લેવાનું નક્કી કર્યું તો એનું પણ એક રહસ્ય છે એમાં એવું હતું કે એ વખતે ઇઝરાયલ છે એ રોમન સલ્તનતની નીચે હતું અને વસ્તી ગણતરીનો કાર્યક્રમ હાથ ધરાયેલો એટલે જે તે સમયના રૂલ મુજબ દરેકે પોતાના વતનમાં જવાનું તો વતનમાં જઈ અને પોતાના પરિવારમાં જે કંઈ સભ્યો હોય એની નોંધણી કરાવવાની એટલે પવિત્ર મારિયા પ્રભુસેના માતા એમના બાળક પિતા પવિત્ર યોસેફ અને પવિત્ર મારિયા ગર્ભવતી હતા પણ એ લોકોને ત્યાં આગળ નિયમ મુજબ જવું પડ્યું હતું એ લોકો ગયા હવે દરેક જણ પોતાના વતોને પાછા આવેલા એટલે એમને ઉતરવા માટે જગ્યા નહોતી ઈશ્વરનો પુત્ર ઈશ્વર પુત્ર આ દુનિયામાં જન્મવાનો હતો પણ એને જન્મ આપવા માટે ક્યાંય સરાયમાં કે કોઈના ઘરમાં જગ્યા નહોતી તો કોઈ એક વ્યક્તિને વિનંતી કરી તો એણે કીધું કે મારી પાસે બીજી કોઈ જગ્યા નથી પણ જ્યાં મારા જાનવરો બાંધું છે એટલે આપણે સાદી ભાષામાં ગમાણ શબ્દ વાપરીએ છીએ પણ આમ પ્રચલિત ખ્રિસ્તી ધર્મ ગભાણ તરીકે થઈ ગયો છે અને ત્યાં ગાડી જગ્યા છે ત્યાં સાફ સફાઈ કરી અને એ જાનવરો હતા ને ત્યાં સાફ સફાઈ કરી અને સુવા જેવું પવિત્ર માર્યા માટે બનાવ્યું અને ત્યાં પ્રભુ ઈસુનું છે ને જન્મ્યા એટલે એ આની આખી સ્ટોરી છે ક્રિસમસના દિવસે ઘરે વિવિધ પ્રકારના પકવાનો બનતા હોય છે અને પરિવાર સાથે બેસીને આ પકવાન આરોગે છે અને પ્રાર્થના પણ કરે છે ચર્ચમાં પણ જાય છે શું નામ છે આપનું મારું નામ ક્રિસમસ મેરી ક્રિસમસ તહેવાર ચાલી રહ્યો છે તમારો અને તહેવારના દિવસે તમારા ઘરે કયા પકવાન બને છે અને બધા સાથે મળીને હળી મળીને એ પકવાનનો સ્વાદ ઉઠાવો છો સૌ પ્રથમ તો અમે લાડવા બનાવીએ છીએ અને અમારા ઘરે કેક બી આવે છે કેક પણ અમે ઘરે જ બનાવીએ કદાચ તો જો બનતી કોશિશ તો અમે ઘરે કેક બનાવીએ અને પ્રભુ યષ્ણુને કેક કાપીને અમે સેલિબ્રેશન પણ કરીએ છીએ અમારા બાળકો સાથે અમે પહેલાં તો અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિષ્ણુને જે અમારા પાપોના માટે અમારા ઈશ્વર અમારા પૃથ્વી પર જન્મ લીધો એના માટે અમે ખાસ એમને વધામણી આપીએ છીએ અને એવી રીતે અમારું કુટુંબ અને અમારા સગાવાલાને અમે બધાને સાથે ફોન કરીને પણ અમે વિશ કરીએ છીએ બધાને હેપી ક્રિસમસ કરીને અમે એમને વિશ કરીએ છીએ અને અમારા આજુબાજુઓ જો અમારા રહેતા હોય દરેક એવું નથી કે અમે ક્રિશ્ચન જ વ્યક્તિને પણ અમારા હિન્દુ હિન્દુ લોકો જે આપણા ભાઈ બહેનો છે બધા અમે એમની સાથે પણ અમે ક્રિશ્ચનની ખ્રિશ્ચન તરીકે અમે પ્રભુ યશુની વધામણી એમને પણ આપીએ છીએ અને સાથે સાથે એમને પણ અમે મેરી ક્રિસમસ કહીએ છીએ પ્રાર્થના કરો છો ત્યારબાદ જે ભોજન આરોગો છો કેવી પદ્ધતિ હોય છે કઈ પ્રથાઓ છે કે હજી પણ એ ચાલી આવે છે અને જે ક્રિસમસ જે નાતાઓ છે તેના દિવસે પણ કરતા હોવ છો તમે એ તો એવું કહેવામાં આવે કે જાણે કે પ્રભુશુ આવ્યા છે તો એને સેલિબ્રેશન એવી રીતે કે જ્યારે એક બાળક આપણે આપણા ઘરમાં બાળક જન્મ લે છે ત્યારે આપણને કેટલી બધી ખુશી હોય છે એવી જ રીતે અમે પ્રભુષ્યુની પણ અમે એવી રીતે ખુશી મનાવીએ છીએ કે જે પ્રભુશુ અમને મળ્યા છે જે જીવતા જાગતા પરમેશ્વર છે એવી રીતે અમે એમ વિચારીએ છીએ કે કદાચ પ્રભુશુ ના હોત તો અમે ક્યાં હોત એટલે અમે ખાસ અમે પ્રભુશુનો જન્મદિવસ એક વધારે ઉત્સાહીથી અમે મનાઈએ છીએ અને એક અમને આનંદ બી થાય છે કે પ્રભુ ઈશુ અમારા જીવનમાં છે અને અમને મળ્યા છે તો કેટલી બહેનો પ્રાર્થના કરે છે સાથે મળીને કે કેવી રીતે પ્રાર્થના થતી હોય છે અમારા મંડળીની અંદર જુદી જુદી અલગ અલગ વિભાગો હોય છે જેમ કે મહિલા સંગત હોય છે કમિટી હોય છે બાળકોનું યુથ પણ હોય છે અમારા એવું નથી કે અમે ખાલી અમારા બધા અમે ભેગા થઈએ અમારે અલગ અલગ એ એ કરેલા વેચેલા હોય છે ડિવાઈડ કરેલા હોય છે એટલે દરેક અલગ અલગ રીતે અત્યારે જો કે બાળકો છે તો અત્યારે બાળકો યુથ એટલે યુથ કેવું કરે કે ચર્ચ આખું ડેકોરેશન કરે અને એટલે એ લોકો એ રીતે એમને આનંદ થાય છે અને વડીલો અમારે કહેવાય છે કે અમે બધા ભેગા થઈને અમને કંઈક મળે શીખવા પણ મળે શીખવા મળે છે કે જે પ્રભુ વિષુનું વા એ ના વૃદ્ધો જે અમારા વડીલો હતા એમનાથી જ અમને બધું મળ્યું છે એટલે અમે એ રીતે અમને જે કંઈ પણ કહેવામાં આવે છે એ રીતે અમે પ્રભુ મંદિરમાં જઈને પ્રભુ યશુનું બાઇબલ વાંચન થાય છે અને એમને જે કંઈ પણ વિધિઓ થાય છે પ્રાર્થનાઓ થાય છે વિધિ તો કશું જ નહીં હોતી પણ પ્રાર્થના થાય છે જે આપણે આંખ બંધ કરીએ અને જે કંઈ પણ માંગીએ અને અમને મળી જાય છે બસ એ જ અમારી પ્રાર્થના હોય છે મેરી ક્રિસમસ મેરી ક્રિસમસ શું નામ છે આપનું સેમસન દામેસા સર ક્રિસમસના દિવસે તમે કેવી રીતે સેલિબ્રેશન કરો છો ક્રિસમસના દિવસે સૌ પ્રથમ તો અમે સવારમાં પ્રભુ ઈસુનો આભાર માનીએ છીએ બાપનો આભાર માનીએ છીએ કે તેમણે અમારા માટે પવિત્ર આત્મા રૂપી અમારો પ્રભુ ઈસુ અમારો ઈસુ અમને મોકલ્યો એ કુંવારી મરિયમે ઉધરે જન્મ્યો અને એ સમયમાં જે પણ નાના મોટા પ્રશ્ન હતા એના હિસાબે કે એ વખતની અંદર કે જે રાજાઓ વખતની વાત છે આ એ વખતની અંદર કે એ વખત એવું હતું કે ભાઈ ગણતરી થતી હતી બાળકોની અને એવા સમયમાં એમની સાથે જે સગાઈ કરેલી હતી યુસફને એમની સાથે એમને રહેવાનું હતું એટલે અચાનક જ રાત્રે જ્યારે આજે અમે જે નાતાલની જે શરૂઆત કરીએ જેની વાત છે કે રાત્રે અચાનક જ દૂત આવીને મરિયમને આશીર્વાદ આપે છે અને કહે છે કે તારે આ રીતે તને બાળક થશે એટલે એ કહે છે કે હું કુંવારી છું અને હજુ તો મારે સગાઈ જ થઈ છે એટલે આ વસ્તુમાં જ્યારે લોકોને ખબર પડશે તો બહુ મારે કોને શું જવાબ આપવો આ વસ્તુ તો કેવું કહેવાય એમ પછી એને બીજા દિવસે પાછો એને એ જ પ્રમાણે ત્યાં દૂત આવે છે અને એને પ્રભુ ઈસુ પોતે એને આત્મા પવિત્ર આત્મા એને કહે છે કે તું આ રીતે જે બાળક જન્મીશ એ બાળક પવિત્ર આત્માથી થશે તને જે પણ ગર્ભ રહેશે એ પવિત્ર આત્માથી થશે એમાં કંઈ કોઈ વસ્તુ એવી નથી અને એ જે બાળક જન્મશે એ આખા જગતનો ઉદ્ધાર કરનાર બનશે આખા જગતનો એટલે કે એ તમારા માટે સારી વસ્તુ લાવશે અને તું એનું નામ ઈસુ પાડશે અને એ પછી એ ટેન્શનમાં રહી પછી અડોશ પડોશમાં આંટી અંકલો બધાની સાથે ચર્ચા કરતી રહી કે આવું છે પછી એ લોકોને બધાને ખબર પડે છે કે ના આ વાત સાચી છે અને જે યુસફ છે જેમની સાથે એમની સગાઈ થઈ હોય છે એ એમને ટેકો આપે છે એણે બધી વાત કરે છે અને એ વિશ્વાસ રાખે છે કે ના બની શકે આ વસ્તુ હશે એમ અને પછી જ્યારે એ ક્રિસમસના સમયની અંદર જ્યારે એમને ત્યાંથી જે રાજાઓના ટાઈમમાં જે પેલી ગણતરી હતી બાળકોની ને વ્યક્તિઓની એટલે એ લોકો ત્યાંથી નીકળી જાય છે અને યુસફ એમને લઈને જાય છે ત્યારે કોઈ વાહનોની સગવડ નથી એટલે એમને એક ગધેડું મળે છે ગધેડાની ઉપર એમને લઈને નીકળે છે આગળને આગળ અને એવા સમયની અંદર જે પણ એમનો જે સમય હતો એ પૂરો થાય છે અને પછી મરિયમને એક જગ્યાએ કોઈ જગ્યા નથી હોતી અને એ જગ્યાએ પછી એક ગભાણ મળે છે કેમ કે એ સમયની તો વસ્તુ જ અલગ હતી કે એ સમય આપણને આ બધું કંઈક સગવડ નથી મળતી મેરી ક્રિસમસ મેરી ક્રિસમસ શું નામ છે આપનું રિચિતા ક્રિશ્ચિયન રિચિતા તમે ઘર ખૂબ સુંદર ડેકોરેટ કર્યું છે કે જ્યારે એન્ટર થાઓ તો એ એકદમ પોઝિટિવ વાઇબ્સ આવે અને એકદમ મજા આવે એમ લાગે કે બસ અહીંયા બેઠા જ રહીએ એટલે ક્રિસમસનો દિવસ છે નાતાલનો દિવસ છે તો અમે તમારા ત્યાં આજે તો અમારા અહીંયા નાખી દીધા છે ધામા અને તમે કેવી રીતે ઘરને સુશોભન કરો છો કેટલા વર્ષોથી કરો છો અને કઈ કઈ સામગ્રી તમને વધારે દર વર્ષે નવી નવી લાવો છો ઘરમાં ડેકોરેટ કરવા એટલે ઘર સુશોભન કરીએ ક્યારથી એવું કહું તો આમ તો નાનપણથી જ કરીએ છીએ કારણ કે જ્યારે અમે નાના હતા ત્યારે અમારા મમ્મી ડેડી અમારા માટે ઘર ડેકોરેટ કરતા હતા વી લર્ન ફ્રોમ ધેમ કે અમે બહુ જ નાના હતા અને આઈ સ્ટીલ રિમેમ્બર કે ત્યારે તો ઘરની હાઈટ બહુ જ મોટી રહેતી હતી તો મારા પપ્પાની હાઈટ ઓલમોસ્ટ સિક્સ ફીટ છે અને એમાં પણ એમને પેલા સ્ટૂલ ઉપર ચડવું પડે અને પછી ત્યારે તો પેલી કાગળની પટ્ટી આવે ને એનાથી આખું ઘર ડેકોરેટ કરતા હતા તોરણ એન્ડ એવરીથિંગ તો એમની ડોક દુખી જાય એટલે અમે નીચેથી આપતા હોય એને ઉપર ડેકોરેટ કરતા જાય તો ખરેખર એમની ડોક દુખી જાય કે પછી અમારે બે ચાર દિવસ એમને માલિશ કરી આપવી પડે તો એવું અમારા માટે કરતા એટલે અમે અમારા મા બાપમાંથી એવું શીખ્યા કે ઘર ડેકોરેટ કરવાનું આપણા બાળકોને ખુશ રાખવાના મારી મમ્મી હવે તો લગભગ બધું આપણે તૈયાર લાવીએ છે જેમ બેને કીધું કે કેક પણ હવે તો તૈયાર મળે ને ટાઈમ હોય તો બનાવે બીકોઝ બધા વર્કિંગ હોય પણ પહેલાં તો અમારી મમ્મી વર્કિંગ હતી ને તો પણ દિવસોના દિવસો સુધી શી યુઝ ટુ મેક લડ્ડુઝ અને કોકોનટ અને એફકોર્સ હજી પણ યાદ આવે કે મમ્મી આવું કરતી હતી એટલે ક્યારેક ટાઈમ મળે ને તો એવું કરી નાખીએ પાછળ ફોલો કરવાની કોશિશ કરીએ પણ ધ થિંગ ઇઝ કે બેને કહું ને કે કેક બને તો લાડવા પણ બને કેમ કારણ કે વી આર ઓલ કન્વર્ટેડ ક્રિશ્ચિયન સી રિલિજન અને નેશનાલિટી એ બે અલગ વાત છે સો વી આર બેઝિકલી વી આર ઇન્ડિયન્સ ઓફકોર્સ વી આર ઇન્ડિયન્સ ફર્સ્ટ વી આર ઇન્ડિયન્સ એન્ડ દેન વી આર ક્રિશ્ચિયન્સ સો પાંચમી છઠ્ઠી પેઢી અમારા ફોર ફાધર્સ મસ્ટ બી હિન્દુસ અને જ્યારે ક્રિશ્ચિયન ધર્મ ભારતમાં આવ્યો જ્યારે યુરોપિયન્સ ભારતમાં આવ્યા ત્યારે એ લોકોએ ધર્મ અપનાયો હશે સો વોટ હેપન દેન કે કેક અપનાવી પણ લાડવા ના ભૂલ્યા સો એવું થાય અને પછી એ વખતે એ પ્રકારનું ડેકોરેશન થતું હતું અને અમે મોટા થયા ત્યારે પછી અમે કંઈ અલગ રીતે ડેકોરેશનને અપનાવ્યું કે દર વર્ષે કંઈક નવી લાઇટિંગ લાવીએ ક્રિસમસ ટ્રી લગાવીએ કંઈક એવું કરીએ કે જેમ અમારા મમ્મી પપ્પા અમને ખુશ રાખતા હતા ને એ મમ્મી પણ અમારા બાળકોને ખુશ રાખીએ સો ઇટ હેપન દેટ વે કે મારો સન અત્યારે થર્ટીન ઇયર્સનો છે અને એક વર્ષનો હતો જ્યારે એક વર્ષના બાળકને ખબર ના પડે કે વોટ ઇઝ મોજું વોટ ઇઝ સાંતા ક્લોઝ એમાંથી ગિફ્ટ નીકળે એટલે શું ત્યારે પણ અમે વ્યૂઅર સો એક્સાઇટેડ કે મોજું લગાવ્યું ગિફ્ટ મૂકી અને એક વર્ષના બાળકને પણ બતાવ્યું કે ધીસ ઇઝ યોર ગિફ્ટ એને ખબર ના પડી તો પણ આજે હી ઇઝ થર્ટીન યર્સ ઓલ્ડ એવરી યર અમે મૂકીએ છીએ અને થર્ટીન યર્સ તો થયો એટલે હવે એને ખબર પડે છે કે દેર ઇઝ નો ક્લોઝ આ તો મમ્મી ડેડી જ મૂકતા હોય પણ તો પણ અમે મૂકીએ છીએ એ મોજું લટકાવે જ છે એ કહે છે કે આઈ નો કે ક્લોઝ નથી મમ્મી ડેડી જ મૂકે છે પણ યુ કીપ ડુઈંગ ઇટ મને બહુ ગમે છે એટલે અમે મૂકીએ અને પછી અમે એવું સમજાઈએ કે ક્લોઝ નથી અને જ્યારે ક્લોઝની ટ્રેડિશન પડી ત્યારે કોઈ ક્લોઝનો ડ્રેસ પહેરીને નીકળતું હશે એટલી ઠંડીમાં યુરોપમાં અને નાના બાળકો ગરીબ લોકો જેની પાસે ગિફ્ટ નહીં હોય કપડાં નહીં હોય ક્રિસમસ સેલિબ્રેટ કરવાની વસ્તુઓ નહીં હોય એને જઈને આપતા હશે તો હવે એઝ ઇન યુ નો કે ક્લોઝ નથી પણ આપણે કોઈકની લાઈફમાં ક્લોઝ બનવાનું છે આપણે કોઈને ગિફ્ટ આપીએ આપણે કોઈકની જિંદગીમાં ખુશી લાવીએ તો ક્રિસમસ વર્થવાઇલ થઈ કહેવાય તમારા મધર ફાધર પાસે પણ હજી પણ પોતાના બાળકો માટેની ક્યુરિયોસિટી હોય કે હું મારી ડોટરને આ આપું અને જ્યારે સેલિબ્રેશનનો તહેવાર હોય તો તમે પરિવાર એક મળતા હોવ છો તો જમવામાં તમારા હાથની કઈ વાનગીઓ બનતી હોય છે અને મમ્મી પપ્પાને તમે જમાડતા હોવ છો અમે ક્રિસમસ હોય એટલે અમે નોનવેજ નોર્મલી પ્રિફર કરીએ કારણ કે અમારા ફેમિલીઝમાં નોનવેજ બનતું હોય અને ક્રિસમસના દિવસે તો બિરયાની ચિકન એવી આઇટમ્સ વધારે બનતી હોય અને મીઠાઈમાં કેક બનતી હોય લાડવા બનતા હોય શક્કરપારા પણ બનતા હોય અને જલેબી પણ બનતી હોય ઓબ્વિયસલી એટલે વીઆર વી આર ફ્યુઝન ઓફ એવરીથિંગ પણ આવું બધું અમે બનાવતા હોઈએ અને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કરતા હોઈએ તમે આવી ફેમિલી સાથે સેલિબ્રેટ કરવાની વાત કરી એટલે હું તમને કહું કે આપણે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની વાત કરીએ હમણાં અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર આખું વર્લ્ડ સેલિબ્રેટ કરે અને હોટેલ્સમાં પાર્ટી થાય અને બધે થાય પણ આઈ મસ્ત સે યુ કે જેટલી પણ પાર્ટીઝ થતી હોય પર્ટિક્યુલરલી આપણે ઇન્ડિયાની વાત કરીએ તો નાઇન્ટી પર્સન્ટ ક્રિશ્ચિયન્સ ચર્ચમાં હોય કારણ કે એને એનું ક્રિસમસ એનું ન્યૂ યર એની થર્ટી ફર્સ્ટ એના સમાજ સાથે એની ફેમિલી સાથે સેલિબ્રેટ કરવી હોય એટલે અમે પાર્ટીમાં ઓછા હોઈએ પણ વર્લ્ડ સેલિબ્રેટ કરે છે તો એ સારી વાત છે અમારી પાર્ટી ચર્ચમાં થતી હોય એવું છે રાજા

આત્મા અમે જ્યારે આ સગડા અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પિતા અમે ખૂબ આનંદ કરીએ છીએ કે પિતા તમારા જન્મને લઈને જે યોપ બાપ પવિત્ર આત્મા જે અમારા માટે જે પ્રભુ ખ્રિસ્ત મોકલ્યા છે કે જે અમારો ઉદ્ધાર કરનાર છે અને ઈશ્વર પિતા જે અમારા માટે વધતા અમે પણ ચડી ગયા છે ઈશ્વરપિતા અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બાપ કે અમે પડપડ પાપી ઘડી ઘડીના ગુનેગાર અને પિતા તમે અમને આટલા દયાળુ થઈને પણ અમે આટલા ખરાબ અને આટલા વ્યભિચારી અમે એક નંબરના નાલાયક એવા વ્યક્તિઓ અમે તમારી આગળ ઊભા છીએ અને પિતા અત્યારે અમે દરેક તમારી આગળ નમ્યા છે ત્યારે પિતા અમે તમારા નામને જય જય કાર કરીએ છીએ પિતા અને તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બાપ કે તમે અમને આ પવિત્ર આ તમારું પવિત્ર નામ અમારા પાપી ઓઠેથી લેવા માટે તમે અમને જે અમને હક આપ્યો છે જે બાપ કરીને અમે તમારી પાસે માંગીએ છીએ પિતા અત્યારે માંગીએ છીએ તમારા જન્મને લઈને ઈશ્વરપિતા કે અત્યારે અમે જે દરેક જગ્યાએ અત્યારે વધામણી ચાલી રહી છે કે પ્રભુ ઈશુ અમારા માટે જન્મ્યો છે અને ઈશ્વર પિતા અત્યારે અમે દરેક વ્યક્તિ માટે માંગીએ છીએ બાપ કે વર્લ્ડ લેવલે કે ઈશ્વરપિતા દેશે દેશ લેવલે રાજ્ય રાજ્ય લેવલે શહેરે શહેરે લેવલે ગામડા ગામડા લેવલે પિતા દરેક માટે માંગીએ છીએ બાપ કે તમે જે દયાળુ છો અને તમે સગડાને તમે અમને જે આ ભયંકર સ્થિતિમાંથી બચાવ્યા છે અત્યારે પણ પિતા ઘણી એવી વ્યક્તિઓ છે જે હોસ્પિટલોમાં છે તે પિતા તમારા નામથી પિતા તમે કરોના કે જે પણ નાના મોટા રોગો બધા જાત જાતના નીકળ્યા છે ઓમિક્રોન દરેક વ્યક્તિ દરેક રોગ માટે માંગીએ છો બાપ કે દરેકને તમે બધાને દૂર કરો અને ઈશ્વરપિતા તમે જે બધાને અત્યારે સાજા કર્યા છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા અમારા અડોશ પડોશમાં અમે દરેક વ્યક્તિ માટે માગીએ છીએ અમારા પડોશના રાજ્ય માટે માંગીએ છીએ અમે પડોશના શહેર માટે માંગીએ છીએ અમારા અડોસ પડોશ માટે માંગીએ છીએ અમારા શહેરી માટે માંગીએ છીએ દરેક વ્યક્તિ માટે માંગીએ છીએ કે બાપ જે જે પણ હોસ્પિટલોમાં હોય તે દરેક ઈસ્તરપિતા તમારા આજે પવિત્ર નામ લઈને અને ઈશ્વરપિતા દરેક વ્યક્તિ તે દવાખાનાથી છૂટી થાય ઈશ્વરપિતા તેના માટે અમે તમારો આભાર જ માનીએ છીએ નિર્માણ પસ કાર્યક્રમ આજે મહેમાન બન્યો છે મેકવાન સાહેબના ઘરે અને તેમના પરિવારજનો સાથે આપણે ક્રિસમસની વાતો કરી તેમની યાદોને પણ વાગોળી કે પહેલાંના સમયમાં જ્યારે ક્રિસમસ તેઓ સેલિબ્રેટ કરતા હતા તે દિવસો કેવા હતા અને વર્તમાન સમયમાં તેઓ કેવી રીતે ક્રિસમસ સેલિબ્રેટ કરે છે અમે આજે તમારા ઘરે આવ્યા અને ક્રિસમસની વાત કરી અને નવું વર્ષ આવી રહ્યું છે તો તમે અમારા દર્શક મિત્રોને અમારા વ્યુઅર્સને હેપી ન્યૂ પણ પાઠવી શકો છો ભવિષ્ય મેરી ક્રિસમસ And of course, we are praying for a COVID free Happy New Year 2022. Happy yes. New Year. Merry Christmas to everybody. And in advance, Happy New Year. Merry Christmas and Happy New Year to all of you. Merry Christmas and Nava Varshni. Thank you so much. Nava Varshni, Subhacha, survey. હેપી ક્રિસમસ નાતાલની સર્વને પ્રેમી સલામ નાતાલની પ્રેમી સલામ હેપી ક્રિસમસ અને નવા વર્ષ બે હજાર બાવીસની સર્વને સર્વને શુભ શુભકામના આપીએ છીએ કે પ્રભુ બે હજાર બાવીસમાં દરેકના ઘરે કોઈ પણ નાના મોટા પ્રશ્ન ના લાવે અને પ્રભુ સારા દિવસો આપે હેપી ક્રિસમસ એન્ડ હેપી ન્યૂ યર હેપી ન્યૂ ઇયર નિર્માણ કાર્યક્રમે આજે સેલિબ્રેશનની વાત કરી નાતાલની અને આ તહેવારમાં શું શું મહત્ત્વ રહેલું છે પરિવારના સભ્યો કેવી રીતે ક્રિસમસની ઉજવણી કરે છે સાથે સાથે આપણને એક સરસ મેસેજ પણ આપ્યો કે છોડીને જ્યારે બીજાનું વિચારો તો આપોઆપ ઈશ્વર તમારા પર કૃપા વરસાવે છે આવી જ રીતે નિર્માણ પર કાર્યક્રમ તમારા માટે વિવિધ પ્રકારના દિવસો અને તહેવારોની ઉજવણી લઈને આવશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો ક્રિસમસ